ફરી એક વખત એએમસી કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. મજૂરોના જીવના જોખમે કામગીરી ચાલી રહી છે. કોઈ પણ સુરક્ષા સાધનો વગર ઊંચાઈ પર કામગીરી ચાલી રહી છે. ફક્ત એક દોરડાના સહારે 5 શ્રમિકો સેંકડો ફૂટ ઊંચાઈ પર કામ કરી રહ્યા છે. જમાલપુરમાં આ અતિ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ઓવરહેડ ટાંકીના કામમાં શ્રમિકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે. એએમસીના ઇજનેરી અધિકારીઓની ભૂમિકા સામે પણ પ્રશ્નાર્થ છે. આ પહેલા વસ્ત્રાલમાં પણ આ પ્રકારની બેદરકારી જોવા મળી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જે પાણીની ઓવરહેડ ટાંકીઓ બને છે તેના કોન્ટ્રાક્ટદારો દ્વારા પોતાના શ્રમિકો સાથે કઈ રીતનું વર્તન કરવામાં આવે છે તેના વધુ એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવે છે. આપ જોઈ શકો છો, હાલમાં જમાલપુર વિસ્તારમાં આ જે વિશાળ ઓવરહેડ ટાંકી બની રહી છે, 5 કરતાં વધુ જે શ્રમિકો છે તે ખૂબ જ ઊંચાઈ ઉપર કામ કરી રહ્યા છે. પરંતુ સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષાના એક પણ પગલાં લેવામાં આવ્યા નથી. આપ જોઈ શકો છો, ફક્ત દોરડાના સહારે આ જે મજૂરો છે તે આટલી ઊંચાઈ પર લટકી રહ્યા છે. આ જ પ્રકારના દ્રશ્યો, આ જ પ્રકારની બેદરકારી વસ્ત્રાલ વિસ્તારમાં પણ સામે આવી હતી કે કોઈ પણ પ્રકારના સેફ્ટી ઇક્વિપમેન્ટ વગર, ગેજેટ્સ વગર આ રીતે શ્રમિકોને આટલી ઊંચાઈ પર રાખવામાં આવે છે. એટલે ફક્ત બેદરકારી અહીંયા કોન્ટ્રાક્ટરની નથી પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓની છે, કારણ કે સુપરવિઝન કરવાની જવાબદારી તેમની હોય છે. એટલે આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો જે 24 કલાકના કેમેરામાં, ક્યાં 5 જેટલા જે શ્રમિકો છે કેટલી ઊંચાઈ ઉપર જીવના જોખમે કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો વગર આ પ્રકારનું કામ કરી રહ્યા છે. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો આવા કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશન કાયમ કોન્ટ્રાક્ટર ઉપર જ દોષનો ટોપલો ઢોળી દે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતી હોય તો શું મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી બનતી નથી? કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા, G24 કલાક, અમદાવાદ. આગળ વાત કરીએ, નવસારીના પરથાણ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત થનારી જમીન માપણી મોકૂફ રાખવામાં આવી છે. તંત્ર દ્વારા હવે 3 ફેબ્રુઆરી માપણી માટેની તારીખ આપવામાં આવી છે. ખેડૂતોની જમીન માપણી મુદ્દે તેઓ વિરોધ કરી રહ્યા છે. જમીન માપણીના વિરોધ માટે ખેડૂતો પરથાણ ગામે ભેગા થયા હતા. માપણી મુલતવી રહેતા આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે નહીં પણ ખેડૂત વળતર જાહેર કરેની તેની માંગ ખેડૂતો કરી રહ્યા છે. વળતર જાહેર ન થાય ત્યાં સુધી માપણી ન કરવા દેવાની ખેડૂતોએ તૈયારી બતાવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ ફોન લાઈન પર જોડાયેલા છે. સ્નેહલ, નવસારીના પરથાણ ગામે જમીન માપણી મોકૂફ રાખવામાં આવી છે, શું વધુ વિગતો? જી મિહિર, ચોક્કસથી જો વાત કરવાની આવે તો જે નરેન્દ્ર મોદીના જે ડ્રીમ પ્રોજેક્ટો છે તેમાંનો એક પ્રોજેક્ટ કહી શકાય બુલેટ ટ્રેન, જે નવસારી જિલ્લામાંથી પણ પસાર થનાર હોય. અત્યારે જે નવસારી જિલ્લાના 23 જેટલા ગામોની અંદર અગાઉ માપણી કરવામાં આવી હતી, જોકે 5 જેટલા ગામોના ખેડૂતોએ હજુ સુધી માપણી ન કરતા અંતે આજે એ માપણીની શરૂઆત કરવામાં આવનાર હતી. જે આ માપણીની શરૂઆત કરવામાં આવે તે પહેલા ખેડૂતો ભેગા થઈ ગયા હતા. જોકે જે માપણી કરનારા હતા તે રૂપે તારીખ બદલીને આજે માપણી ન કરીને હવે આગામી 3 તારીખના રોજ માપણી કરવાનું નક્કી કર્યું છે. ત્યારે ખેડૂતોએ આગામી રણનીતિ માટેની ચર્ચાઓ ભેગા થઈને કરી હતી. જી બિલકુલ, આભાર આપનો સ્નેહલ આ સમગ્ર માહિતી બદલ.